નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. યોગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યના જે ક્રાંતિકારી વિચારો જે છે તે પૈકી વિચારોની સર્જનાત્મક શક્તિ વિશે આપણે અહીં ચર્ચા કરશું. સર્જનાત્મક શક્તિ મિત્ર ભાવના વાળા વિચારશીલ સજ્જનો પોતાના સ્વભાવને એવો બનાવી લે છે કે તેઓ અપરિચિત માણસને પણ પ્રિય લાગવા માંડે છે. થોડાક વ્યવહારથી જ તેમની મિત્રતા પ્રગટ થઈ જાય છે. તેનાથી ઉલટું ગંદા વિચારવાળો માણસ અંગટૂંગને ગમે તેટલી કુશળતાથી મળે છતાં તેને શંકાશીલ હૃદય પ્રગટ થઈ જાય છે. વિચારોની વિદ્યુત પ્રવાહ દૂર રહેલા માણસને આપણી ઈચ્છા મુજબ પ્રભાવિત કરી શકે છે. જ્યાં એક માણસના વિચાર બીજા માણસ સુધી મોકલવામાં આવે છે તેને ટેલિપથીથી કહેવામાં આવે છે. જીવનની અનંત શક્તિઓ પર સંપૂર્ણ વિશ્વાસ રાખનાર સફળ મનોચિકિત્સક આ વિધિ દ્વારા રોગીના મસ્તકમાં પોતાના વિચારોનું આરોપણ કરે છે. જો બંનેના વિચારોનું જોડાણ થઈ જાય તો રોગી પણ તે વિચારોમાં ડૂબી જાય છે. જેમાં મનોચિકિત્સકને વિશ્વાસ હોય છે તે વખતે રોગી ચેતન કે અચેતન મનથી તે અનંત શક્તિઓ પર વિશ્વાસ રાખીને લાભ પ્રાપ્ત કરે છે. પરામનોવિજ્ઞાનીનું કહેવું છે કે વિચાર સંપ્રેષણ માત્ર ચિકિત્સકો પૂરતું સીમિત નથી. કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે તેનો પ્રયોગ કરી શકે છે, કારણ કે વિચારોનો સંસાર કહેવાતા આઈડિયા સ્પિરિયરમાં બધા પ્રકારના વિચારો નિરંતર વહેતા રહે છે. શ્રેષ્ઠ વિચારો તથા ભાવનાઓ જ માણસના ઉત્કૃષ્ટ તથા અભ્યોદયનો મુખ્ય આધાર છે. જેઓ આ તથ્યને સારી રીતે જાણે છે તેઓ પોતાના ચિંતનને હંમેશને ઉદ્ધવગામી બનાવવાનો પ્રયત્ન કરે છે. હકારાત્મક વિચાર પ્રક્રિયા અપનાવીને જ આગળ વધી શકાય છે. પ્રકૃતિ તથા વ્યક્તિત્વની પ્રખરતાનું મુખ્ય સૂત્ર સાદું જીવન તથા ઉચ્ચ ચિંતનમાં રહેલું છે. વિશ્વવિખ્યાત લેખક ડોક્ટર વેન ડાયરે ધ સ્કાય ઇઝ ધ લિમિટ પુસ્તકમાં વિચારોની શ્રેષ્ઠતમ સ્થિતિને ટ્રાન્સટેડિંગ ઓર્થોડેરિયન થિંકિંગ એટલે કે ઉત્કૃષ્ટ પ્રમાણિક ચિંતન કહ્યું છે. અને એવી વિચાર પ્રક્રિયા અપનાવનાર માણસનો લિમિટ પર્સન એટલે કે અસાધારણ વ્યક્તિ માણસ કહ્યો છે. એવા માણસો સામાન્ય લોકોની તુલનામાં પોતાની સમસ્યાનું સમાધાન પોતે શોધવાની તથા પોતાના વિશે યોગ્ય નિર્ણય કરી શકવાની શક્તિ ધરાવતા હોય છે. સાથે સાથે તેઓ પરિસ્થિતિને અનુરૂપ મન સ્થિતિ બનાવવાની કળામાં પણ પારંગત હોય છે, જેનાથી આપણે આચરણ તથા ક્રિયાઓ કરીએ છીએ. એક શરીર પણ વિચાર દ્વારા જ કામ કરે છે. વિચારોને અનુરૂપ જ વ્યક્તિત્વનું નિર્માણ થાય છે. જે માણસ જેટલા પ્રમાણમાં રચનાત્મક વિચારો કરે છે તેટલો જ તે સદાચારી પુરુષાર્થી તથા પરમાર્થી બનતો જાય છે. તેના જ આધારે સુખ શાંતિ ટકી રહે છે. એક વિચારવાન માણસ લાખો કરોડો લોકોને નેતૃત્વ કરી શકે છે. તે ક્ષમતાથી પ્રસન્ન માણસ સાધનહીન હોય તો પણ ઉન્નતિ તથા પ્રગતિ કરતો જાય છે. વિદ્યાત્મક દિશા અપનાવીને જ મહાપુરુષો સમાજ તથા રાષ્ટ્રનું નિર્માણ કરે છે. એ શક્તિના બળે જ આધ્યાત્મિક મનુષ્ય મુશ્કેલી બહુ બંધનોનો પાર કરીને આત્મ સાક્ષાત્કાર કરે છે અને પરમાત્મા સાથે જોડાઈ જાય છે. મનમાં શુભ વિચારો તથા ઉત્કૃષ્ટ ચિંતન મનન કરતા રહેવાથી સાત્વિક ભાવોમાં વધારો થાય છે. આચરણ ઉદાત અને શ્રેષ્ઠ બને છે. માનસિક શક્તિઓનો વિકાસ થાય છે અને સદગુણોની વૃદ્ધિ થાય છે. તેથી જ પોતાના વિચારોની પ્રક્રિયા પણ નવેસરથી મંથન કરવું અનિવાર્ય છે. હલકા માણસોને શોધી શોધીને બહાર કાઢી નાખવા જોઈએ. સાધના સ્વાધ્યાય સંયમ તથા સેવા દ્વારા સદવિચારોનું આરોપણ સહેલાઈથી થઈ શકે છે. તેના જ આધારે પ્રખર તથા પ્રતિભાશાળી વ્યક્તિત્વના નિર્માણ માટે જ ભવિષ્યને ઉજ્જવળ બને છે. વિચારોની આ સાધના સંપૂર્ણ તથા સમગ્ર છે. શંકરાચાર્યે પોતાના પુસ્તકમાં અપ્રક્ષાણુભૂતિમાં જ તેનું મહત્વ બતાવતા કહે છે કે જે રીતે પ્રકાશ વગર કોઈ પણ પદાર્થની ખબર પડતી નથી, એ જ રીતે વિચાર સાધના વગર જીવન જીવવાની કલાનો બોધ થઈ શકતો નથી. સામાન્ય રીતે વિચાર શક્તિ વિખરાઈ જઈને નષ્ટ થતી રહે છે. તેને કેન્દ્રિત કરીને શક્તિ સંપન્ન બનાવવા માટે આપણે શ્રેષ્ઠ વિચારો વધારવા જોઈએ તથા પોતાનો વિકાસ કરવો જોઈએ.
આપણા વિચારો જેટલા શ્રેષ્ઠ હશે તેટલી જ આપણી શક્તિ વધતી જશે. જો સ્વાર્થની સાથે પરમાત્માનો સમાવેશ થઈ જાય તો શક્તિ અપાર થઈ જાય છે. અહમ ભાવનો નાશ થતા મનોબળ મજબૂત બને છે. વ્યક્તિના માર્ગને આગળ વધવા તમે સુખી તથા સુસંસ્કારી બનવા માટે સદવિચારોનું અવલંબન લેવું જ પડશે, જેનો બીજો કોઈ વિકલ્પ નથી. બીજા લોકોને કરવામાં આવતી મદદનું મહત્વ છે, પરંતુ કોઈને રચનાત્મક વિચારો આપીને તેને સ્વાવલંબી કે સન્મુનત બનાવવામાં આવે તો તે સૌથી મોટું પુણ્ય તથા પરમાર્થ છે. વિચારોમાં આ એક પ્રકારની ચેતના શક્તિ હોય છે. વિચારો એક જગ્યાએ કેન્દ્રિત થાય તો તેને સૂક્ષ્મ ચેતના શક્તિ ઘણીભૂત થઈ જાય છે. દરેક વિચાર આત્મા અને બુદ્ધિના સંસર્ગથી પેદા થાય છે. બુદ્ધિ તેનો આકાર નક્કી કરે છે અને જ્યારે આત્મા તેમાં પ્રાણ પૂરે છે. આ રીતે વિચાર પોતે જ એક સજીવ અને સૂક્ષ્મ તત્વ છે. કોઈ વ્યક્તિ ભલે કોઈ ગુફામાં જઈને વિચાર કરે અને વિચાર કરતા કરતા જ તે મળી જાય, તો પણ તે વિચારો થોડ્યા વારમાં જ ગુફામાં દિવાળોને વિંધી બહાર નીકળી જશે અને સર્વત્ર ફેલાઈ જશે. તે વિચાર બધાને પ્રભાવિત કરશે. વિચાર એક પ્રચંડ શક્તિ છે. તે અપાર તથા અણુ શક્તિ કરતા પણ પ્રચંડ છે. વિચારો જ્યારે ઘણીભૂત થઈ જાય, સંકલનનું રૂપ ધારણ કરે છે, ત્યારે પ્રકૃતિ પોતે પોતાના નિયમોને બદલીને પણ માર્ગ આપી દે છે. એટલું જ નહીં, તેને અનુકૂળ પણ બની જાય છે. માણસ જેવા વિચારો કરે છે તેવા જ આદર્શ હાવભાવ તથા રહેણી કહેણી બની જાય છે. શરીરમાં એવું જ તેજ પેદા થાય છે. જ્યાં સદવિચારો પ્રચુર પ્રમાણમાં હશે ત્યાં જ એવું વાતાવરણ બની જશે. ઋષિઓના અહિંસા, સત્ય, પ્રેમ તથા ન્યાયયુક્ત વિચારોના કારણે તેમના આશ્રમની આસપાસ રહેતા હિંસક પશુઓ પણ હિંસા છોડીને બીજા પ્રાણીઓ સાથે વિચરણ કરતા હતા. વિચારોની શક્તિ અનુગામી હોવાથી માણસ ઉજ્જવળ ભવિષ્યના દ્વાર ખુલી જાય છે, અને જો તે પ્રતિગામી હોય તો એ જ શક્તિ તેના વિનાશનું કારણ બની જાય છે. ગીતાકારે આ જ સત્યનું પ્રતિપાદન કરતા કહ્યું છે કે આત્મૈવ વ્યાહતમનો બંધુરાત્મનો રિપુરાણતમન, અર્થાત વિચારોના કેન્દ્રરૂપી મનને જ મનુષ્યનો બંધુ છે અને તે જ શત્રુ પણ છે. વિચારોને નિમગામી બનાવતા અટકાવીને તે મને ઉદ્ધવગામી બનાવવા જોઈએ, કે જેથી મનુષ્યની ઉન્નતિ તથા તેનું કલ્યાણ થઈ શકે. માણસે ઉત્તમ સ્થિતિમાં રહેવા માટે તથા પોતાની શક્તિઓ ઉપર સંપૂર્ણ વિજય મેળવવા માટે માનસિક દ્રષ્ટિએ પોતાના હિતેચ્છુ બનવું જોઈએ, અને એટલે કે પોતાના બાબતમાં હંમેશા ઉત્કૃષ્ટ વિચારો જ રાખવા જોઈએ. પોતાના જીવન પ્રત્યે આપણો દ્રષ્ટિકોણ, કલ્પનાઓ તથા ભાવનાઓ જેવી હશે તેના પ્રમાણે જ આપણી જીવનયાત્રા કોમળ અથવા કર્કશ બનશે. આજની પરિસ્થિતિમાં પ્રકાશ અને પ્રેરણા આપી શકે તેવું ઉત્તમ સાહિત્ય આપણે શોધીને વાંચવું જોઈએ. જેટલા વધારે સમય સુધી મનમાં તેમાંથી ઉચ્ચ ભાવનાઓનો પ્રવાહ વળતો રહે તેટલું સારું છે. આવું સાહિત્ય આપણા માટે સજીવનીનું કામ કરશે. તેવું સાહિત્ય વાંચવા માટે ગમે તેવું જરૂરી કામ છોડીને પણ સમય કાઢવો જોઈએ. શ્રેષ્ઠ વિચારો ગમે ત્યાંથી મળે તે માટે નિરંતર પ્રયત્ન કરતા રહેવું જોઈએ. સ્વાધ્યાય, સત્સંગ, મનન, ચિંતન વગેરે દ્વારા આપણા મસ્તકમાં ઉચ્ચ વિચારોનો સંગ્રહ કરતા રહેવું જોઈએ. હંમેશા શ્રેષ્ઠ વિચારો જ કરવા જોઈએ. શ્રેષ્ઠ વિચારો પ્રાપ્ત કરવામાં જો આનંદનો અનુભવ થાય તો સમજી લેવું જોઈએ કે અડધી મંજિલ પ્રાપ્ત કરી લીધી છે. વિચારોની સર્જનાત્મક શક્તિ પુસ્તકમાંથી સંકલિત. જય ગુરુદેવ. ઋષિ ચિંતન ચેનલ આપનું હાર્દિક સ્વાગત કરે છે પધારવા બદલ.